આના લીધે ફેક ન્યૂઝ તમે ફોરવર્ડ થતી અટકાવી શકીશું. જી રુઝાન, તમને શું લાગે છે કે જે જે લોકો ખરેખર ફેક ન્યૂઝ ફેલાવવા જ માંગે છે, સમાજને ગેરમાર્ગે દોરવા જ માંગે છે, તેમની ઉપર લગામ લાગશે ખરી આ નિર્ણયથી અને આ ફીચરથી? બે ટાઈપના નોર્મલી યુઝર્સ હોય છે. એક એવા યુઝર હોય છે કે જે તમે મારા જેવા કે જે અનનોઈંગલી કરી દે, યાર આવો કંઈક લાગે ઇમ્પોર્ટન્ટ છે બધાની હેલ્થ માટે, યા કંઈક આ મારા ધર્મ જોડે કંઈક ખોટું થયું, યુ નો ઓલ દેટ, એટલે એ લોકો ફોરવર્ડ કરી દે. ફીલ ઇટ ઇઝ ધેર ડ્યુટી. કોઈ છોકરી ખોવાઈ ગઈ હોય, બાળક ખોર, ભલે બે વર્ષથી બિચારું ખોવાઈ ગયું હોય પણ અત્યારે કરે મળી ભી ગયું હોય, એટલે એક ટાઈપના આ લોકો છે. બીજા ટાઈપના એવા લોકો છે કે જે લોકોનો બિઝનેસ જ છે, બિઝનેસ બોલો કે લોકોને યુ નો ધેટ કહેવાય ને સોશિયલ મીડિયા આર્મી, એટલે એ લોકોનું આ જ કામ કરવાનું આખા દિવસ. મેજર આવે રિપોર્ટ બધા આવે, વોટ્સએપને લખ્યું જોઈએ, ગ્રુપ હોય એ લોકોનું કે આ બધું ફેલાવવાનું, એટલે એ બધી ગંદકી ફેલાવવાની ચાલુ કરી દે. હવે જ્યારે આપણે ફોરવર્ડ અટકવાની વાત કરી રહી છીએ તો પાંચ છે બધું સાચી વાત છે, ટેકનિકલી વેરી ગુડ, વોટ્સએપ બહુ જ સરસ કરી રહ્યું છે, પણ એ એક ચીજ એમાં ભૂલી ગયું છે કે એ મેસેજ અગર હું કોપી કરું છું ને, ફોરવર્ડ એક અલગ ચીજ છે કે મેં ફોરવર્ડ બટન દબાવીને યુઝ કર્યું, અને અગર હું એ મેસેજ કોપી કરીશ, અને ભલે મારી તો થોડી ઘણી બુદ્ધિ છે કારણ કે હું પેલા બીજા ટાઈપના લોકોમાં આવું છું, મારે તો ગંદકી ફેલાવી જ છે કારણ કે મને પૈસા મળી રહ્યા છે, તો મેસેજમાં નાનું ઊંચું નીચું બી કરી દઈશ, આઈ ને યુ ને ગો ને ધીસ ને ડેટ, યા કંઈક બીજી છેલ્લા લાઈન બી નાખી દઈશ, અને એ મેસેજ તો પછી તો ફોરવર્ડમાં ગણાશે ને, એક પોઈન્ટ. અને બીજો પોઈન્ટ કે જે ફોરવર્ડમાં બી ગણાશે તો હું કોપી પેસ્ટ કરીને જવા દઈશ, એટલે અલ્ટિમેટલી યુ નો અહીંયા ચોર પોલીસની લડાઈ વર્ષોથી રમાઈ રહી છે, બરોબર છે, કે ચોર ઓબ્વિયસલી પોલીસ કરતાં આગળ હોય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ ફીચર્સ કરવા કશું ખોટું નથી થવા જોઈએ, પણ સૌથી પહેલાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આ આ એક ફીચર છે, હજી આવ્યું નથી કે છે અમે લાવી રહ્યા છીએ, પણ જ્યારે જે માણસ એક ફોરવર્ડ કરે તો જેને પહેલાં ફોરવર્ડ કર્યું એનું બી નામ આવી જાય, અને જે માણસે એને આગળ પાછળ કરીને ફોરવર્ડ કર્યું એનું બી નામ આવી જાય, તો એનાથી શું થશે? હવે કહું એ ઇમ્પોર્ટન્ટ વાત કેમ છે, તો એ પર લગામ આવશે કારણ કે જ્યારે માણસનું નામ આવશે એટલે એક્સપોઝ થશે, જેવો એક્સપોઝ થશે એટલે ગભરાશે કે હા હું પકડાઈ જઈશ, એટલે આપણે એવું માનીએ છીએ કે ગભરાશે કે પકડાઈ જશે, ઇટ ડિપેન્ડ કે હવે પકડવાની મિકેનિઝમ કેટલી સ્ટ્રોંગ છે, કારણ કે ગવર્મેન્ટે એડમિનને પકડવું, આ પકડવું, તે પકડવું, 36 તો મૂકી દીધી છે, પણ ક્યાં કેટલું પકડવાનું ને કેટલો મોહવાવાળો માણસ, જેને કે એક્ઝામ્પલ આપું કે અત્યારે જે પેલા મેડમ હતા આપણા, પ્રિયંકાબેન કે કઈ નામ છે એમની દીકરીને ટ્વિટર પર એ આવી, શું કહેવાય, રેપ થેટ થઈ, તો ગવર્મેન્ટ અરે પોલીસે બહુ સરસ કામ કર્યું છે, પણ ઘણાઓને આવ્યા છે પણ અનફોર્ચ્યુનેટલી લોકો પાછળ રહી જશે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એટલે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ રાઇટ નાઉ વોટ આઈ વુડ હેવ ટુ સે કે જે બે ટાઈપના લોકો છે, આપણે પેલા લોકોને તો જ્ઞાન આપશું જે જે આમ જ શું કે અનનોઈંગલી ફોરવર્ડ કરે છે, એ લોકોને તો આપણે જ્ઞાન આપશું, વોટ્સએપ એના બીજા સોશિયલ ઓર્ગેનાઇઝેશન જોડે મળી અને વોટ્સએપે એની વ્યૂ એ કરી છે કે કઈ રીતે સ્કૂલ કોલેજીસમાં જઈને કઈ રીતે તમે જ્ઞાન આપી શકો, પણ જે બીજા ટાઈપના લોકો છે એ લોકોને કંટ્રોલ કરવા માટે હજી વધારે કામ કરવું પડશે. જે બિલકુલ બિલકુલ, એટલે કે એવું કહી શકાય કે જે લોકો સમાજ સેવા માટે જે મેસેજ ફોરવર્ડ કરી શકતા હોય છે તેમને તો આપણે લગામ લાવી શકીએ, પણ જે લોકોને ખરેખર આ જ કામ કરવું છે તેની ઉપર લગામ કેવી રીતે રોકડા મળે છે? રોકડા